टू बी जोई। हवे हजु पण डायलॉग्स ने थोड़ी प्रैक्टिस वधु थाय ते माटे एक एक्टिविटी जोवाना छे, जेमा तनु, किंजु अने मैत्री ત્રણ ફ્રેન્ડ છે જે સ્કૂલમાં જે વાતચીત કરે છે તે ડાયલોગ સ્વરૂપે આપેલી છે તે જોઈશું અને ત્યારબાદ આપણે મુખ્ય સ્ટોરી પર આગળ વધીશું। તો એક્ટિવિટી 3 સ્ટાર્ટ કરીએ। એક્ટિવિટી 3 રીડ ધ ડાયલોગ્સ એન્ડ પરફોર્મ ધેમ। ઇન ધ કમ્પ્યુટર રૂમ, કમ્પ્યુટર રૂમમાં અહીં મૈત્રી અને તન્નુ વચ્ચે વાતચીત થાય છે। મૈત્રી સેઝ प्लीज़ क्लोज द डोर। मैत्री बोले छे प्लीज़ दरवाजो बंद कर। दिस इज एन एसी रूम। आ एसी रूम छे। तनु सेस यस बट द विंडो इज ओपन। हाँ पण बारी खुले छे। मैत्री सेस प्लीज़ क्लोज इट टू। मैत्री कहे छे प्लीज़ ते पण बंद कर। तनु सेस ओके आई विल गो एंड क्लोज इट। तनु कहे छे सारू हूँ जईने बंद करीश। हवे किंजु अने मैत्री वच्चे वातचीत थाय छे, जोईए। किंजु सेस इज द प्रोजेक्ट रेडी विथ यू। शू तारी पासे प्रोजेक्ट तैयार छे? मैत्री सेस यस इट इज इन माय पेन ड्राइव। मैत्री कहे छे हाँ ते मारी पेन ड्राइव में छे। शी ओपन्स हर बेग एंड लुक्स फॉर ध पेन ड्राइव। ते तेनी बेग खोले छे अने पेन ड्राइव शोधे छे। लुक्स फॉर एटले शोधे छे। ओह देर इज नो पेन ड्राइव इन माय बेग। शोधे छे अने तेने नथी मळती एटले मैत्री शुं बोले छे के अरे मारी बेग में तो पेन ड्राइव नथी। आई केन डाउनलोड इट फ्रॉम माय मेल। हूँ ते मारा मेल पर थी डाउनलोड करी शकेश। किंजू विल यू प्लीज़ गीव मी योर पेन ड्राइव। किंजू तू मने तारी पेन ड्राइव आपीश प्लीज। किंजू सेज सॉरी आई कांट। किंजू कहे छे सॉरी हूँ ते तने नहीं आपी शकूँ। आई एम यूजिंग इट नाउ। हूँ अत्यारे तेनो उपयोग करी रही छू। आई विल गीव इट टू यू आफ्टर ध रिसेस। હું તને તે રિસીસ પછી આપીશ। નેક્સ્ટ ડાયલોગ ડ્યુરિંગ ધ રિસીસ। રિસીસ દરમિયાન। હવે રિસીસ દરમિયાન પણ કિંજુ અને મૈત્રી વચ્ચે વાતચીત થાય છે, જોઈએ। મૈત્રી સેઝ લુક હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ। મૈત્રી કહે છે જો આ મારો નવો લંચ બોક્સ છે। કિંજુ સેઝ કેન આઈ સી ઇટ। કિંજુ કહે છે શું હું તે જોઈ શકું છું? મૈત્રી સેઝ ઓફકોર્સ। મૈત્રી શું કહે છે? હા ચોક્કસ બટ આફ્ટર લંચ। પણ જમ્યા પછી, નાસ્તો કર્યા પછી। કમ જોઈન મી, ચાલ મારી સાથે બેસ। ફ્રેન્ડ્સ હવે કોઈની સાથે વાતચીત કરવા માટે આપણે કેવા કેવા વર્ડ્સ યુઝ કરી શકીએ એ તમને સમજાઈ ગયું હશે, બરાબર ને? હવે આપણે આપણા યુનિટની મેઇન સ્ટોરી જોઈશું। એક્ટિવિટી 4 રીડ ધ સ્ટોરી ટેસ્ટ ધ વેસ્ટ। નકામી વસ્તુઓ ચાખો। શું થયું? નવી લાગે છે કે નકામી વસ્તુઓ કેવી રીતે ચાખવી? એ જ તો છે આપણી સ્ટોરીની મેઇન ઇન્ટરેસ્ટિંગ વાત। તો ચાલો જોઈએ। ધ મહારાજા ઓફ ટ્રેવનકોર ઓર્ડર અ હ્યુજ ડિનર। ટ્રેવનકોર એક રાજ્યનું નામ છે। ઓર્ડર એટલે સૂચના આપી, હુકમ આપ્યો, અને હ્યુજ એટલે વિશાળ, ડિનર એટલે રાત્રિનું ભોજન। ટ્રેવનકોરના મહારાજાએ એક મોટા વિશાળ રાત્રિના ભોજનની સૂચના આપી, એટલે કે જમણવારનું પ્લાનિંગ કર્યું। ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ। ગેસ્ટ એટલે કે મહેમાન, તે ઘણા મહત્ત્વના મહેમાનો માટે હતું। સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન। તેથી મહારાજા પોતે રસોડામાં આવ્યા। હી વોન્ટેડ ધ બેસ્ટ ડિશિઝ ફોર ધ ગેસ્ટ। તેઓ મહેમાનો માટે સૌથી શ્રેષ્ઠ વાનગીઓ ઈચ્છતા હતા, વોન્ટેડ એટલે ઈચ્છતા હતા। ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક
when Maharaja came. જ્યારે મહારાજા આવ્યા ત્યારે રસોઈયો તેના કામમાં વ્યસ્ત હતો. કુક એટલે રસોઈયો. કુક સેઝ, વેલકમ માય લોર્ડ. રસોઈયો બોલે છે, આવો મહારાજ. આઈ એમ હેપી ટુ સી યુ હિયર. તમને અહીં જોઈને મને આનંદ થયો. કિંગ સેઝ, યોર ડિશિસ સ્મેલ રિયલી ગુડ. તમારી વાનગીઓની ખરેખર ખૂબ સરસ સુગંધ આવે છે. કુક સેઝ, થેન્ક યુ યોર મેજેસ્ટી. રસોઈયો બોલે છે, મહારાજ તમારો આભાર. કિંગ સેઝ, પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ. ટોપલીમાં જે વધેલી વસ્તુઓ હોય ને, આપણે શાકભાજી કરતા હોઈએ, સમારતા હોઈએ ત્યારે તેની છાલ ને એ બધો જે કચરો હોય ને, તે તરફ ઇશારો કરતા બોલે છે, વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ. પેલી ટોપલીમાં શું છે? કુક સેઝ, ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ યોર મેજેસ્ટી. તે વધેલા નકામા શાકભાજી છે મહારાજ. આઈ વિલ થ્રો ઇટ અવે. હું તે ફેંકી દઈશ. ટુ થ્રો અવે એટલે ફેંકી દેવું. કિંગ સેઝ, નો નો, યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ. એટલે રાજા શું કહે છે કે ના ના, તમે બધા શાકભાજીનો બગાડ ન કરી શકો. ફાઇન્ડ વે ટુ યુઝ ધેમ. ટુ ફાઇન્ડ એટલે શોધી કાઢવું. તેમનો ઉપયોગ કરવાની કોઈ નવી રીત શોધી કાઢો. કુક સેઝ, શ્યોરલી આઈ વિલ. રસોઈયો શું કહે છે? ચોક્કસ હું શોધી કાઢીશ. ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન. પછી રાજા રસોડામાંથી બહાર ગયા. ધ કુક વોઝ વરીડ. વરીડ એટલે કે ચિંતા થઈ, ચિંતિત થયું. રસોઈયો તો ચિંતિત થઈ ગયો. હવે રાજાએ એમ કીધું કે તારે વેજીટેબલ વેસ્ટ, જે શાકભાજીનો કચરો છે, એનો પણ યુઝ કરવાનો છે. એટલે રસોઈયો ચિંતિત થઈ જાય છે. હી સ્ટેર્ડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. ટુ સ્ટેર્ડ એટ એટલે એકી ટશે જોયા કરવું. કોઈ વસ્તુને આપણે સતત જોયા કરીએ ને, તે પછી રસોઈયો તે વધેલા શાકભાજી તરફ એકી ટશે એટલે કે સતત જોઈ રહ્યો અને વિચારવા લાગ્યો. હી હેડ એન આઈડિયા. અચાનક તેને એક વિચાર આવ્યો. હી ફર્સ્ટ વોશ્ડ ધ વેજીટેબલ્સ. સૌ પ્રથમ તેણે બધા શાકભાજી ધોયા. ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. લોંગ સ્ટ્રીપ્સ એટલે લાંબી ચિપ્સ. ત્યાર પછી તેણે શાકભાજીને લાંબા ટુકડામાં કાપ્યા. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ. પોટ એટલે વાસણ. પછી તેણે તે એક મોટા વાસણમાં નાખ્યા. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ. તે રસોઈ બનાવવા લાગ્યું. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. ગ્રાઉન્ડ ટુ ગ્રાઇન્ડનું ભૂતકાળ. ગ્રાઉન્ડ એટલે વાટેલું, છીણેલું. ફ્રેશ કોકોનટ એટલે તાજું કોપરું. ગ્રીન ચીલીઝ એટલે લીલા મરચાં. એન્ડ ગાર્લિક એટલે કે લસણ. ટુગેધર એટલે બધું મિશ્રણ એકબીજા સાથે મિક્સ કર્યું હોય તે. તેણે તાજું વાટેલું, છીણેલું, કોપરું, લીલા મરચાં અને લસણનું મિશ્રણ વાટ્યું. એટલે કે ત્રણેયની શું બનાવી? પેસ્ટ બનાવી. હી એડેડ ધીસ પેસ્ટ ઇન ટુ ધ વેજીટેબલ્સ. તેણે આ મિશ્રણ શાકભાજીમાં ઉમેર્યું. હી ધેન એડેડ સોલ્ટ ટુ. પછી તેણે તેમાં મીઠું પણ ઉમેર્યું. સોલ્ટ એટલે મીઠું. હી એડેડ સમ વ્હીપ્ડ કર્ડ ટુ ધ કરી. કરી એટલે તો કઢી, આપણને ખબર જ છે. વ્હીપ્ડ કર્ડ એટલે ફીણેલું દહીં. પછી તેણે કઢીમાં થોડું ફીણેલું દહીં ઉમેર્યું. હી ઓલ્સો પોર્ડ અ ફ્યુ સ્પૂનફુલ્સ ઓફ કોકોનટ ઓઇલ. પછી તેણે થોડી ચમચી ભરીને ટોપરાનું તેલ પણ તેમાં રેડ્યું. પોર્ડ, પોર્ડ એટલે રેડ્યું. અ ફ્યુ એટલે થોડું, સ્પૂનફુલ્સ એટલે ચમચી ભરીને, અને કોકોનટ ઓઇલ એટલે કોપરેલ ટોપરાનું તેલ. પછી તેણે થોડી ચમચીઓ ભરીને ટોપરાનું તેલ પણ રેડ્યું.
ही धेन डेकोरेटेड ध डीश विथ करी लीव्स। पछी तेणे मीठा लीमड़ा वड़े वनगी ने शणगारी। ध न्यू डीश वॉज रेडी। नवी वनगी तैयार हती। ही सर्व ध डीश टू ध गेस्ट। तेणे आ वनगी मेहमानों ने पीरसी। एवरी वन लाइक्ड इट वेरी मच। एवरी वन एटले बधाने, दरेकने ते खूब ज पसंद आवी। ध गेस्ट सेज, वॉट इज द नेम ऑफ द डीश। मेहमानों ने ते वनगी पसंद आवे छे एटले ते पूछे छे के आ वनगीनुं नाम शुं छे। ध कूक वॉज कन्फ्यूज्ड। रसोईयो गूंचवाई गयो। હવે રસોઈયાને તો આ ડીશનું નામ આવડતું ન હતું, એણે તો ખાલી રાજાના ઓર્ડરથી વેજીટેબલ વેસ્ટનો યુઝ કરેલો હતો એટલે તે કન્ફ્યુઝ થઈ ગયું, તે ગૂંચવાઈ ગયું। કુક સેઝ, રસોઈયો બોલે છે, જોઈએ હવે શું તે કહે છે। ધ નેમ ઓફ ધ ડીશ ઇઝ અ વી અ। હવે રસોઈયો ગૂંચવાઈ ગયો છે, એને નામ આવડતું નથી, તો ત્યારે તેના મગજમાં જે શબ્દો આવ્યા તે બોલી ગયું। શું બોલે છે કે આ વાનગીનું નામ અ વી અ લ, બરાબર છે। તો મહેમાનોને શું લાગે છે કે આ ડીશનું નામ શું છે, અવિયલ છે। એટલે મહેમાનો એવું સમજી બેસે છે કે આ ડીશનું નામ શું છે, અવિયલ। અવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરલા। અવિયલ સમગ્ર કેરલમાં પ્રખ્યાત બન્યું। ફેમસ એટલે કે પ્રખ્યાત, જાણીતું। અવિયલ સમગ્ર કેરલમાં પ્રખ્યાત બન્યું। એન્ડ જસ્ટ ઇમેજિન, અને કલ્પના તો કરો, અરે વિચારો તો ખરા। ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ, કે તે વધેલી વસ્તુઓની ટોપલીમાંથી આવ્યું હતું। તે કોઈ સ્પેશિયલ વાનગી તો બનાવેલી હતી નહીં, માત્ર રાજાનો ઓર્ડર પૂરો કરવા માટે વાનગી બનાવેલી, અને તે આખા કેરલામાં ફેમસ થઈ ગયું। ડુ યુ નો હુ ધ કુક વોઝ, શું તમે જાણો છો તે રસોઈયો કોણ હતો? ઇટ વોઝ ભીમા, વન ઓફ ધ પાંડવાઝ। તે પાંડવોમાંનો એક ભીમ હતો। પાંડવો તો જાણો છો ને, પાંચ પાંડવ, તેમાંનો એક ભીમ હતો। એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ, અને રાજાનું નામ હતું વિરાટ। ધ પાંડવાસ વેર હાઈડિંગ ઇન હિઝ કિંગડમ। પાંડવો તેમના રાજ્યમાં છુપાયા હતા। હાઈડિંગ એટલે છુપાયા હતા, કિંગડમ એટલે રાજ્ય। અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ। અવિયલ તમિલનાડુમાં પણ લોકપ્રિય છે। ફ્રેન્ડ્સ, તો સમજાયું કે આપણું હેડિંગ હતું નકામી વસ્તુઓ ચાખો, મીન્સ કે નકામી વસ્તુઓમાંથી બનાવેલી નવી રેસીપી ચાખો, અને પેલો રસોઈયો કોણ હતો, પાંચ પાંડવોમાંનો એક ભીમ। મિત્રો, તમે મહાભારતની સ્ટોરી તો જાણતા જ હશો ને, તેમાં પાંડવોનો અજ્ઞાતવાસ આવે છે। હા, આ સ્ટોરીમાં એ જ અજ્ઞાતવાસમાં પાંડવોએ જે કંઈ કર્યું તેનો એક નાનકડો ઇન્સિડન્ટ આપેલો છે। મજા આવી? તો ચાલો આજની સ્ટોરીના આધારે હું તમને થોડું હોમવર્ક આપું છું, તે નોંધી લેજો અને તેના આન્સર્સ તમારી નોટબુકમાં લખજો, ઓકે? હોમવર્ક, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। નીચે આપેલો પેરેગ્રાફ વાંચો અને આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। મિત્રો, અહીં આપેલો પેરેગ્રાફ તમારે વાંચવાનો છે અને તેની નીચે જે પ્રશ્નોના ઉત્તર આપેલા છે તે તમારે તમારી નોટબુકમાં લખવાના છે, ઓકે?